खेडूत मित्रों नमस्कार, हूँ छू सुभाष चौथाणी, कृषि निष्णांत जूनागढ़। आजनी कृषि माहिती मित्रों, हमणा छेला घणा समयथी खेडूतोना फोन आवे छे के साहेब हवे अमारे कपास बगड़ी गयो छे, अथवा तो अमुक जगह मगफळी पण बगड़ी गई, अमुक जगह तल पण बगड़ी गया छे, एटले वधु वरसादने कारणे बढ़ी गया है। तो एना माटे अमारे हवे क्यों पाक वाववो, एटले के खास तो एरंडानी अने तुवेरनी माहिती पूछता होय छे के ई पाक ववाय के केम। मित्रों तो आजे आपणे हूँ तमने माहिती आपीश के लांबा गाळाना जे पाको वाव होय तेमां कई क्या पाकनो पसंदगी करवी अने कई रीते वावेतर करवू एना विशे माहिती आपीश। मित्रों तमे जाणो छो के कपासनुं वावेतर पण घणुं बधुं छे। कपासमां अत्यारे पाणी भरावाने कारणे अथवा छेल्ला एक महिनाथी दवा न छंटावाने कारणे पांदड़ा बधे खरी गया छे, ज्यां पाणी भरावानुं यहाँ खाली फोटी जेवा छोड़ दूभा छे अथवा काळा थईને ई पण सुकावा लाग्या छे। अमुक जग्याए ઉપલા ડોકા લીલા છે, નીચેનું બધું ખરી ગયું છે। તો એવા સમયે તમારે હવે ઈ પાક રાખવો હોય, એમ લાગે કે કપાસ આપણે રાખવો છે, પાડવાનું મન ન થતું હોય, કેમ કે કપાસ એવી જાત છે કે પાછું માનો કે જો વરાપ નીકળશે એટલે નવા પાંદા ફૂટવા માંડશે। તો એવા સમયે તમારે હવે શું કરવું એના વિશે માહિતી આપું। તો કપાસની અંદર તમારે જો આંતરપાક તરીકે વાવવું હોય તો કપાસની હારે હારે વધે સડે અથવા કપાસની હારે જ્યારે ઊંચો જાય એવો પાક તમારે પસંદ કરવો પડે, કેમ કે નીચા પાક પસંદ કરો તો એને ઢકાઈ જાય, તડકો સૂર્યપ્રકાશ ન મળે તો એવો પાક વધે એ થાય નહીં। પરંતુ કપાસની બે આર વચ્ચે ઘણું બધું અંતર હોય છે। તો અત્યારે મિત્રો વરાપ થાય, હાથી હળ હાલી જાય, દવા છટાઈ જાય, ખાતર નખાઈ જાય, પછી તમારે બે પાક એવા છે કે તમારે કપાસની વચ્ચે એક એકાર કરી દો તો કપાસે થશે અને સાથે સાથે વધારાની આવક પણ થશે। તો એમાં બે પાકોમાં તમને કહું તો એક પાક છે એરંડા, બરાબર। એરંડા તમે જો વાવી દો વચ્ચે વચ્ચે તો તમારે એક વીઘે 400 ગ્રામ બિયાણ જોશે। એરંડામાં તમારે ત્રણ વેરાયટી સારામાં સારી આવે, એ ત્રણમાંથી કોઈ પણ વેરાયટી વાવશો તો તમારે એમાં કોઈ દિવસ નિષ્ફળ નહીં જાઓ। એક આવે છે GCH2, પછી આવે છે GCH4 અને ત્રીજી આવે છે GCH7, એટલે કે 2 નંબર 4 નંબર અને 7 નંબર આ ત્રણ વેરાયટીમાંથી કોઈ પણ વેરાયટી તમને મળે તો એ તમે જો વાવી દેશો તો તમારે એમાં ઉત્પાદન પણ આવશે, કપાસની અવેજીમાં પણ વળતર પણ મળશે। બીજો એવો પાક છે કે એ છે તુવેર। તુવેરમાં મિત્રો એવું છે કે એ તમારે પણ એરંડાની સમકક્ષ થતો પાક છે, એટલે કે એરંડામાં ઉત્પાદન આવે એટલું ઉત્પાદન એમાં આવે, એના કરતાં વધુ પણ આવે। બીજું પ્લસ પોઈન્ટ એમાં એ કે તુવેરનો પાછો ચારો પણ આપણે ઢોરને ખવડાવી શકીએ, એટલે કે એનો ચારો પણ કામમાં આવે। તો એવા મિત્રો હોય કે જ્યાં રોઝડાનો પ્રશ્ન ન હોય, એટલે કે આ નીલગાય રોઝડા નુકસાન ન કરતી હોય એવી જગ્યાએ તમારે કપાસની બે આર વચ્ચે તુવેરની બે જાતો જે અત્યારે વાવેતર માટે ભલામણ છે, આ સપ્ટેમ્બર મહિનામાં વાવી શકાય તો ઓગસ્ટ સપ્ટેમ્બર બંને મહિનામાં, તો એવી જાતમાં તમને કહું તો એક અક્ષય વૈશાલી આવે, બીજી એક અક્ષય ગંગા આવે। આ બે તુવેરની જાત છે એ કપાસની વચ્ચે તમે વાવી દો, એમાં વીઘે ફક્ત કિલો બિયાણ જોશે તો તમારે કપાસ પણ થશે અને સાથે સાથે તુવેર પણ થશે। તો આ જે વધારાનો લાભ લેવા માટે અમુક ખેડૂતોને મેં કીધું કે ભાઈ હવે ખળ ઓછું થતું હોય તો આ બંને પાક આંતરપાક તરીકે વાવવા જેવા છે અને હજી એમાં સમય છે, હજી એમાં તમે વાવી શકશો તો ઘણો બધો ટાઈમ મળશે। તો મિત્રો આજે મેં જો તમને વાત કરી કે કપાસ બગડી ગયો એમાં વચ્ચે આ બંને પાક વાવી શકાય, અને એના વિશે કંઈ વધારે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો જેથી કરીને તમને જવાબ મળી શકે, બહુ એવું અર્જન્ટ કામ હોય તમે ફોન પણ કરી શકો છો। બીજું મિત્રો, આ જે વિડીયો છે એ તમને જો ગમ્યો હોય તો લાઇક આપી, અને જે મિત્રો નવા આવ્યા હોય એ લોકોએ સબસ્ક્રાઇબનું જે લાલ બટન આવે એ દબાવી દેવું જેથી કરીને તમને અલગ દરેક વખતે નોટિફિકેશન મળી રાખે। સાથે સાથે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારે જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરજો, ફેસબુકમાં શેર કરજો, યુટ્યુબમાં શેર કરજો, વોટ્સઅપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ માહિતી મળી શકે, વધુ આપણે આવતા વિડીયોમાં માહિતી આપશું। ધન્યવાદ, આભાર।